નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે આપણે તારીખ 22 ઓગસ્ટ 2019 કરંટના મહત્ત્વના 10 પ્રશ્નો જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1 છે, તાજેતરમાં જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પોખરિયાલ નિશંકે નિષ્ઠા કાર્યક્રમ લોન્ચ કર્યો છે, આ કાર્યક્રમ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? પહેલાનો જવાબ સાચો છે એ શિક્ષણ. પ્રશ્ન નંબર 2, સત્યેન્દ્રસિંહ લોહિયા અમેરિકાની કેટલીના ચેનલને પાર કરનાર પહેલા એશિયાઈ તરણવીર બન્યા છે, એશિયાના પ્રથમ તરણવીર બન્યા છે, તેઓ કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સત્યેન્દ્રસિંહ લોહિયા જે છે એ મિત્રો છે મધ્યપ્રદેશના છે. પ્રશ્ન નંબર 3, વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપ 2019 આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મુંબઈની અંદર કરવામાં આવશે, સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા દિવસે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ એટલે કે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે મનાવવામાં આવે છે? તો 21 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 5, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જેમનો સમયગાળો છે ઓગસ્ટ 2004 થી નવેમ્બર 2015 સુધીનું, નામ શું છે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે? તેમનું નામ છે બાબુલાલ ગૌડ. પ્રશ્ન નંબર 6, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં જ કયા સ્થળે ભૂગર્ભ બંકર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે? તો મુંબઈ, સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં જ એડગર ચગવાલુંગુ નવી દિલ્હીમાં 3 દિવસની રાજકીય યાત્રા ઉપર આવ્યા છે, તેઓ નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રપતિ છે? એડગર ચગવાલુંગુ તો મિત્રો એ છે ઝામ્બિયાના રાષ્ટ્રપતિ છે. નીચેનામાંથી કોને વડાપ્રધાન વડાફોન આઈડિયાના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે ડી, રવિન્દર ટક્કર. પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કોણ વર્તમાનમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે? સાચો જવાબ છે એ, આદર્શ કુમાર ગોયલ, જે એનજીટીના અત્યારે અધ્યક્ષ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ જે હમણાં બનાવવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર એવા બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે. તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં નીચેનામાંથી વર્તમાનમાં કુલ કેટલા જિલ્લા અસ્તિત્વમાં છે? તો લદ્દાખની અંદર કુલ 2 જિલ્લાઓ અસ્તિત્વમાં છે. તો આ હતા મિત્રો 22 તારીખના મહત્ત્વના કરંટના 10 પ્રશ્નો. આવા જ બીજા કરંટના દરરોજના પ્રશ્ન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો તમને દરરોજનું કરંટ અફેર્સ મળતું રહેશે. થેન્ક યુ.